वदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથ એની અંદર પૂર સાતમુ ને તરંગ 19 માં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ ધમડકાને વિશે લાધાજીના પ્રેમને વશ થઈને રોકાના. કારતક સુધી એકાદશી આવી ત્યારે ધર્મદેવ અને રામાનંદ સ્વામીના પ્રાગટ્ય ઉત્સવ વિશેની વાતો કરી સભામાં એને જાહેર કર્યું. એ સમય જાહેર કર્યો, પોતે ગાદીએ બેઠા એની કથા પોતે વંચાવી, એ કથાને જાહેર કરી. ભક્તિ માતાનું પ્રાગટ્યનો દિવસ આવ્યો કાર્તિક સુધી પૂનમ, ત્યારે બહુ સરસ થાળ થયો. એના મહારાજ દર્શન કરતા હતા ત્યાં સુધી સ્વામીએ કથા લખી. આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર સાતમુ તરંગ 20. શ્રી હરિ ભોજન જેવને લગે હરિજન કો જોઈ ભાવ, થોર થોર જેવે ઉ સબ અંતર રહે ઉછાવ, જેય રહે જેહી વારહી થાલ સો વિવિધ પ્રકાર, ગંગારામ મલ્લકુ તેહી દિને સો જગ આધાર, ગંગારામ મલ્લકુ તેહી દિને સો જગ આધાર. હરિભક્તોનો ભાવ દેખીને શ્રીહરિ થાળ જમવા લાગ્યા. બધી જ વસ્તુઓને થોડી થોડી જમ્યા. મનમાં ઘણો જ ઉત્સાહ હતો. શાનો જ ઉત્સાહ હતો? જમવાનો. જમવાનો ઉત્સાહ નહોતો. ભગવાનને તો કોઈ પણ ભોગ ભોગવવાના. શ્રીજી મહારાજ કે અમે તો સદાય ઉદાસી છીએ. સોનીની પેઢીનું વચનામૃત. પૂછલેલ ઢોરનું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત દીધું. મહારાજ કે અમારે તો સદાય વૃત્તિઓ અંતર સન્મુખ રહે છે. મહારાજ કે જે કાંઈ અંગીકાર કરીએ છીએ તો જીવના કલ્યાણને અર્થે કરીએ છીએ. અમારા માટે અમે કાંઈ અંગીકાર કરતા નથી. અમે અમારો દેહ જ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજને ઉત્સાહ એનો હતો કે આવા હરિભક્તો રાજી થયા. મહારાજને ઉત્સાહ એનો હતો કે ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રાગટ્યના ઉત્સવ થયા. ઉત્સાહ એનો હતો. શ્રીજી મહારાજને પોતાનો ઉત્સવ થાય એનો જેટલો ઉત્સાહ નથી આવતો એટલો શ્રીજી મહારાજને પોતાના સંતો ભક્તોનો ઉત્સવ થાય ને એમાં મહારાજને વધારે આનંદ થાય છે. એમાં વધારે મહારાજ ખુશ થાય છે. મહારાજ રાજી એમાં વધારે થાય છે. કારણ કે શ્રીજી મહારાજ જેવું નિર્માની કોઈ આ જગતમાં થયું નથી ને થશે નહીં. દાસત્વમાં દાસત્વ કહો, નિર્માનીપણામાં નિર્માનીપણું કહો, એ શ્રીજી મહારાજ પાસે જેવું છે એવું તો કોઈ પાસે નથી. જે કોઈ સદગુણો છે એ જેવા ભગવાન પાસે છે એવા કોઈ પાસે નથી. ભગવાન પાસે છે એવા જેની પાસે છે એ એના સાર્ધમ્યપણાને પામેલા મહામુક્તો પાસે છે. પણ ભગવાન પાસે જેવું છે એવું તો કોઈ પાસે નથી. કારણ કે
ભગવાન એ બધાયના નિધિ છે, એ સ્વયં એ સદગુણોના ભંડાર છે, સ્વયં એ સ્વયં એમની પાસે સ્વયં ઉત્પાદન છે. મહારાજ પાસેથી બીજા કોઈ પણ મુક્તો છે એની પાસે મહારાજ પાસેથી આવેલું છે, પણ મહારાજ એ મહારાજ છે. એટલે મહારાજને ગમે છે એવું કે મહારાજને આ ઉત્સાહ એટલે આવ્યો છે કે ધર્મદેવને ભક્તિ માતાનો ઉત્સવ થયો, રામાનંદ સ્વામીનો ઉત્સવ થયો, એનો ઉત્સાહ શ્રીજી મહારાજને છે. લાધાજી જેવા હરિભક્તો રાજી થયા એનો ઉત્સાહ મહારાજને છે, નહીં કે થાળ બહુ સારો થયો છે. અને આપણે બધાને કોઈ રાજી થાય કે ના થાય એ બાજુ નજર ના હોય, પણ આપણે કઈ બાજુ નજર હોય, થાળ કેવો છે. અને ખબર નહીં, સત્સંગની અંદર મેં એ જોયું, આપણા પરિવારમાં બધા કથા વાર્તાથી બહુ સરસ આવે તૈયાર થતા હશે એટલે બહુ ના હોય પ્રોબ્લેમ, પણ મેં જોયું કે ઉત્સવ ગમે એવો તમે કરો, કથા વાર્તાનું આયોજન ગમે એવું કરો, પણ જો તમારી ડી સરખી ના હોય ને તો એનું રિઝલ્ટ માઇનસમાં જાય મોટે ભાગે. પણ જો ડી સરખી હોય અને બીજું થોડું ઘણું આગું પાછું થઈ ગયું હોય, રહેવાનું જમવાનું બે હરખું હોય ને થોડું બીજું આગું પાછું હોય ને, તો લગભગ સત્સંગમાં કોઈને વાંધો આવતો નથી. અને ઘણીક વખત તો હરિભક્તો પૂછે, આપણે તો અહીં આગળ બાકી દેશની અંદર તો રસોઈયા બનાવતા હોય ને, બ્રાહ્મણ રસોઈ એટલે રસોઈ બનાવે ને, પછી પૂછે કે 7 દિવસની કથા હોય કથા પારાયણ, તો ઘણા પૂછવા આવે સ્વામી આમાં મસાલા કયા વાપરીએ છીએ, આપણે આમ રસોઈ બનાવીએ એમાં મસાલો કયો વાપરીએ, લઈ જવો છે. રસોઈયો જે હતો ને, હમણાં માનસરોવરની યાત્રાએ જવાનું થયું ને, તે એક હરિભગત આવ્યા હતા યાત્રામાં, પહેલાં પહેલું મને શું કીધું ખબર છે, મને કે સ્વામી જે ગઈ વખતે રસોઈયો હતો ને એ જ રસોઈયો લેજો, કે સૌથી પહેલાં મને એ કીધું. એવું ના કીધું ઠાકોરજી ગુરુજી સંતો એમાંથી તમે આમ આ લેજો આ કરજો આ કરજો, એ ના કીધું. મને પહેલાં પહેલી સલાહ શું આપી, જે ગઈ વખતે રસોઈયો હતો ને સ્વામી એ કોઈ પણ રીતે એ રસોઈયો લેજો. એટલે આપણું બધું સ્વામીએ કીધું એમ બધી વાતે સાનુકૂળ હોય તો આપણે ભગવાન ભજાય, એ વાત મને બહુ પાક્કી થઈ ગઈ. અને બહુ અનુભવ થયો ને પછી એમ એવું જ લાગે કે એ બે વસ્તુનું તો તમારે કમ્પ્લીટ ધ્યાન રાખવું જ પડે, એ બે રાખો ને તો જ કથાનું સુખ, તો જ ઉત્સવનું સુખ, અને તો જ બીજું બધું સુખ. બાકી તમારું એ બેમાં જો ખામી ને તો તમારે બધું જ દુઃખરૂપ, બધું દુઃખરૂપ. કારણ કે બધા એમ કે ના બધી બહુ મજા પડી ગઈ, પણ હા હમણાં તો બધાને એટલી મોટી કે પાટોસોમાં ડીશ હતી ને બધું સરસ હતું, બહુ સરસ થઈ ગયું, પણ લગભગ કથાનું બહુ સરસ થયું એવું રિઝલ્ટ બહુ ઓછું મળે. એમાં એવું નથી, શ્રીજી મહારાજ વખતે એવું છે. મહારાજને ઉત્સાહ જમવાનો નથી, મહારાજને ઉત્સાહ જે સત્પુરુષો એનું જે પૂજન થયું, એના જે ઉત્સવો થયા, અને સાથોસાથ લાધાજી જેવા ભક્તો રાજી થયા, આ મહારાજને ઉત્સાહ છે. અને મોટા પુરુષોને આવો જ ઉત્સાહ હોય છે કે ભક્તો રાજી કેમ થાય. હરિભક્તો રાજી થયા ને, આજે ગુરુજી 60 વર્ષની ઉંમરે પધરામણીઓ કરવાની હોય તો કેટલી વાર તો હા પાડ દે, 200-200 ઘેર પધરામણી કરે, આપણે ના પાડવી પડે, 200-200 ઘેર પધરામણી કરે. કોઈ ગામડું હોય, હવે ગામડાની અંદર તો સામાન્ય માણસો રહેતા હોય, હવે બધાય કે મારે ઘેર મારે ઘેર મારે ઘેર, 5 મિનિટ પગલું કરે તો એ કેટલા થાય 200 ઘર, એટલે 4 કલાક 5 કલાક થઈ જાય. બેચ બદલવી પડે બાજુવાળી, ઠાકોરજીને લેવાવાળા ને બાજુમાં ફરવાવાળાની બેચ બદલાય, એમની ના બદલાય, એમને ઉત્સાહ એવો ને એવો જ. કારણ ઉત્સાહ. માનસરોવરની યાત્રાની અંદર જુવાનિયા આવ્યા ને, જુવાનિયા શેર ઘીનો શીરો પચાવી દેવા આવેલા ને, તોય સ્વામી હવે ફરી તો ગોઠવાય તો અમે ના આવીએ, અમને ફરી ના કહેતા સ્વામી. એક ભગત કે મેં નિયમ લીધો કે પગ કરીને કોઈ યાત્રા જ કરવી નહીં, બધા ઢીલી ઢીલી વાત કરે જાજા ભાગના જુવાનિયા, અમારે ત્યાગીમાંય થાય એવું બોલો. પણ ગુરુજીને 60 વર્ષે કેટલો ઉત્સાહ, કોના માટે, તો કે બસ હરિભક્તોને ઉત્સાહ રહે, એટલે આખી પરિક્રમા ચાલે ને આશીષભાઈ, એ ઉત્સાહ વિના થાય ના થાય. અને પેલા જુવાનિયા વચ્ચેથી કે અહીંથી જો ગાડી મળતી હોય તો પાછા જઈએ, મરતા મરતા કાન હલાવે, એ દૂધ કેટલું કાઢે,
એવું છે. ભગવાનને, ભગવાનના મોટા પુરુષોને શરીર બાજુ કે પોતાના પોતાને શું ગમે છે એના કરતાં વધારે એને એ છે કે સામેવાળાને મારે રાજી કરવા છે. એને ઉત્સાહ એટલે છે, ઉત્સાહ સંતોને અને એવા ભક્તોને સમજણપૂર્વક એટલો ઉત્સાહ એટલા માટે રહે કે એને એવું છે કે મારે સામેવાળાને રાજી કરવા છે એટલે. અને આપણને હજુ એવું તાન ચડે ને આપણને રાજી કરીએ આપણે, પણ બધી વાતે આપણું સાનુકૂળ હોય તો આપણે રાજી કરી શકીએ, બધી વાતે સાનુકૂળ ના હોય તો આપણે રાજી કરી શકીએ નહીં. વિવિધ પ્રકારનો થાળ જ્યારે જમી રહ્યા ત્યારે જગત આધાર શ્રી હરિ એની પ્રસાદી ગંગારામ મલને આપી, હાથ અને મુખ ધોયા, મુખવાસ લીધો, પછી સંતોને બોલાવીને પંગત કરાવી, દરબારોને અને પાર્ષદોને પણ બેસાડ્યા અને શ્રીહરિ તે સૌને પીરસવા લાગ્યા. જે જે પાક બનાવ્યા હતા તેના થાળ ભરી ભરીને લાવ્યા. મહારાજ હવે સંતો ભક્તોને પીરસવા લાગ્યા. શ્રીહરિ પીરસન લગે રસ રીતી, સંત કો પીરસને મે અતિ પ્રીતિ, નૃપ અરૂપ દાતિન પીરસે સબહો, વાસુદેવ હરે કિનેહી તબ હો, વાસુદેવ હરે કિનેહી તબ હો. હું ઘણી વખત કહું છું સંપ્રદાયમાં બે હરે, એક સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે એટલે કથા, અને બીજું વાસુદેવ હરે એટલે જમવાની ડીશ. જાજુ કયું હરું હરે ગમે બધાને? હે, વાસુદેવ હરે. સ્વામિનારાયણ હરે ગમે એટલું સારું હોય પણ વાસુદેવ હરે તો સારું જોઈએ છે. ભગવાન શ્રીહરિ સરસ રીતે પીરસવા લાગ્યા, રસથી પીરસવા લાગ્યા. પીરસવાવાળો રસદાર હોય ને તો જમવાવાળાને રસ આવે, પણ પીરસવાળો રસદાર ના હોય તો જમવાવાળાને લાગે કે હવે બહુ કંઈ મજા આવશે નહીં. પીરસવાવાળો રસદાર જોઈએ. એમને સંતોને પીરસવામાં ઘણો પ્રેમ હતો. મહારાજને સંતોને જમાડવામાં બહુ પ્રેમ હતો. કેમ સંતોને જમાડવામાં પ્રેમ હતો? કારણ કે ભગવાનના સંતો ભગવાન માટે આટલું છોડીને ભગવાન ભજે ને ભજાવે, લોકોના અપમાન સહન કરે, કેટલી પ્રકારનું સમાજ તરફથી આવે બધું પી જાય, એટલે શ્રીજી મહારાજને સાધુ બહુ વાલા હતા. મહારાજ જમાડતા હતા ને તે એક ભૂદેવ આવ્યો એકવાર, તેનો નાનો છોકરો હતો. મહારાજ લાડુ પીરસતા હતા તે પેલો ભૂદેવનો છોકરો રડવા લાગ્યો, એટલે ટેલિયા બ્રાહ્મણ હતા એટલે એને છોકરાને શું કીધું કે હમણાં તને મહારાજ લાડુ આપશે, સમજ્યા ને? આવું બોલ્યો તે મહારાજ સાંભળી ગયા. એને મહારાજને સંભળાવવા જ કીધું કે મહારાજને સંભળાય ને તો મારા છોકરાને લાડવો દે. તે મહારાજે છે ને એવું ચરિત્ર કર્યું છે, ચરિત્રમાં લખ્યું છે, મહારાજ કે મેં મારા છોકરાને જમાડ્યું, તું તારા છોકરાને જમાડ, કે અંગૂઠો બદલાય બતાવ્યો મહારાજે, આમ કરીને લેતો જાગે, મેં મારા છોકરાને જમાડ્યું, તું તારા છોકરાને જમાડ દે. કે મહારાજે આમ કીધું, પછી સંતોએ કીધું મહારાજ દો, તો એ મહારાજે આપ્યું. એટલે મહારાજને સંતો એટલા વાલા. દરબારો અને પાર્ષદોને પણ બધું પીરસાઈ ગયું ત્યારે શ્રીહરિએ વાસુદેવ હરે એવો ઉચ્ચાર કર્યો. બધાને પીરસાયું ત્યાં સુધી ધૂન બોલવાની, સત્સંગની રીતિ એવી છે, ડી આવે એટલે ઉપાડવા નહીં માંડવાનું, પહેલાં બધાને પીરસાઈ જાય, ધૂન બોલવાની. હવે તો જોકે બુફે સિસ્ટમ થઈ ગઈ એટલે ડીશ આવતી જાય, એમ એમ હરે ચાલુ થઈ જાય, પણ પહેલાં કેવું બધા બેસી જાય, પીરસાય, ધૂન બોલાય ત્યાં સુધી બધાને પીરસાઈ જાય, પછી કે વાસુદેવ હરે, પછી શ્લોક બોલે, જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો કંઈક ને કંઈક બોલે કડી, અને પછી બધા એકાબીજાને કે જય સ્વામિનારાયણ, આખો હોલ ગાજે અને પછી બધાય જમાડે. અત્યારે તો કોઈકને માનસી થઈ ના થઈ, શ્લોક બોલાયો ના બોલાયો, પણ કેમ છો, સારું છે, કેવું લાગ્યું શાખ, એ વાત હાલે, પણ શ્લોક બોલાય, જય સ્વામિનારાયણ થાય, એ સત્સંગની રીતિ છે. તમે કુટુંબ પરિવારમાં પણ ઘરે જ્યારે જમાડવા બેસો ત્યારે માનસી પૂજા કરીને, માનસી પૂજા પતે પછી સમૂહમાં જમતા હો તો બધા એક સાથે એક શ્લોક બોલો, એકાબીજાને જય સ્વામિનારાયણ કહો અને પછી ઠાકોરજી જમાડો, એ ભક્તિમય થાય.
ભક્તિમય થાય. પછી ભલે વાત પૂછો શાક કેમ છે, દાળ કેમ છે, વાંધો નથી, પણ આટલું પહેલાં પ્રક્રિયા કરી અને પછી જો કરીએ તો ભગવાન રાજી થાય. અને સત્સંગ કર્યા પછી આટલું તો દરેકે શીખવું જ જોઈએ. તે સમયે સંતો જમવા લાગ્યા. પાત્રમાં જે અપાર ભોજન પીરસેલું હતું બધું મેળવીને જમવા લાગ્યા. સૌને શ્રીહરિના આજ્ઞા વચનમાં પ્રેમ હતો. સંતો અને દરબારો જ્યાં સુધી જમતા હતા ત્યાં સુધી શ્રીહરિ પીરસવા માટે પંગતમાં ફરતા રહ્યા. જ્યારે સંતો જમી રહ્યા, કોઈ થોડું પણ ભોજન લેતા ન હતા, ત્યારે દયાળુ શ્રીહરિએ તત્કાળ હાથ પગ ધોઈ અને ધોઈ નાખી. મહારાજ થોડું કે જ્યારે કોઈ લેવા તૈયાર ના થાય ને ત્યારે મહારાજ હાથ ધોએ, ત્યાં સુધી પીરસે. એનો અર્થ કે જમાડો તો એવા જમાડવાના કે આટલું પણ પછી જવાની જગ્યા રહે નહીં. પણ જો રોજ દાદા એમ જમાડીએ તમને તો દાદા સેવામાં જાજો ટાઈમ રહે. મહારાજ વહેલા બોલાવી લે એવું છે. તમારે તોય કેવું સંતોને કહેવું પડે છે? શું કહેવું પડે સંતોને? વધારે આપજો એવું કહેવું પડે છે? ક્યારેય શું કહેવું પડે છે? ઓછું કરજો આવું કહેવું પડે છે. આ લાઈવ બધા સાંભળજો. એવું નથી દાદા હું ભૂખ્યા રાખીએ છે. હા દાદાઓને રોજ કહેવું પડે થોડું ઓછું કરજો આ ડીશમાં, તોય અમે તો ઓછું અમારું જે ઓછું છે એ આપીએ છીએ તોય વધારે પડે છે. બોલો તો અમે ફૂલ પીરસીએ તો શું થાય? દાદા ઉપડી જ જાય વહેલા. 75ના થવાના હોય ને 80ના થવાના હોય તો 70 જ મહારાજનું વિમાન આવી જાય. આવીને હિંડોળા ઉપર મહારાજ બેઠા. દરબાર લાધાજી વિવિધ પ્રકારના પૂજાના ઉપચારો લાવ્યા. આવીને પૂજા કરી. મહારાજે રસોઈઓએ હરિભક્તની ત્યારે આટલો આગ્રહ કરતા, બાકી રેગ્યુલર પછી રોજ ઉઠીને શ્રીજી મહારાજે કંઈ સંતોને ભજન કરાવવાનું હતું. જેને ભજન કરાવવાનું હોય એને રોજ ઉઠીને પછી જો દેવા જ માંડો તો પછી એ ભજન ના કરી શકે. એટલે શ્રીજી મહારાજ જ્યારે કોઈ પ્રેમી ભક્તની રસોઈ હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ સમય હોય ત્યારે જમાડે. પછી કહી કાઢ નાખે. ચાતુર્માસ આવે જ છે પાછળ, જો 23 તારીખે દોડતો આવે છે. આજે 4th July થઈ ને બસ હવે 20 દિવસ છે, 19 દિવસ છે. 19મા દિવસની હવાર પડશે ત્યાં ચાતુર્માસ આવી ગયો. 4 મહિના ભજન કરો ને 4 મહિના જે આપણને મોટા પુરુષ આજ્ઞા કરે, તપ કરે, તપની આજ્ઞા કરે, ભજનની આજ્ઞા કરે, જે આજ્ઞા કરે, 23 જુલાઈથી ચાતુર્માસ આવે છે. દરબાર લાધાજી વિવિધ પ્રકારના પૂજાના ઉપચારો લાવ્યા. આવીને પૂજા કરી. કેસરવાળું સુગંધી ચંદન શ્રીહરિના લલાટમાં ચર્ચ્યું. નવા જરિયાની વસ્ત્રો અને બધા મોતીના આભૂષણો પહેરાવ્યા. કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો. શ્રીહરિ મુખથી મરક મરક હસતા હતા. પછી કેસરી ચંદન ચરણોમાં ચર્ચ્યું. હરકબેર હૈયા ઉપર ચરણ લીધા. કેવી પૂજા કરે છે સરસ. કેસરવાળું ચંદન, સુગંધી ચંદન, લલાટમાં ચર્ચ્યું, જરિયાની વસ્ત્રો અને મોતીના આભૂષણો પહેરાવ્યા, કપાળમાં ચાંદલો કર્યો અને પછી પાછું ચરણોમાં ચંદન ચર્ચ્યું અને એ ચરણારવિંદને પોતાની છાતીમાં લીધા. શ્રીજી મહારાજ જ્યારે બહુ રાજી થાય ત્યારે ચરણની પૂજા કરવા દેતા અને એને છાતીમાં લેવા દેતા. બહુ રાજી થઈ જાય ત્યારે. દરબાર લાધાજીનું જેટલું કુટુંબ સત્સંગ કુટુંબ હતું એ બધું સત્સંગી થયું હતું. એ બધા કુટુંબે શ્રીહરિની પૂજા કરીને મહાન અલૌકિક લાભ લીધો. લાધાજીએ ઘરની અંદર એવી પ્રથા પાડેલી કે આખો પરિવાર સત્સંગી થઈ ગયો. મોટામાં મોટું કામ આ સત્સંગની અંદર સત્સંગીઓએ આ કરવાનું છે કે પોતાના પરિવારના સભ્યો ધીરે 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 સત્સંગની અંદર વિશેષ જોડાય. દીકરા દીકરીઓ કોઈ પણ ઘરમાં રહેતા હોય એની કેપેસિટી પ્રમાણે. ઘણી વખત એવું હોય આપણી કેપેસિટી બહુ હાઈ હોય અને ભાઈ આપણે હાઈ વોલ્ટેજ બીજાને આપવા જઈએ તે બળી જાય, પણ એની કેપેસિટી પ્રમાણે કેવી રીતે સત્સંગમાં ચાલી શકે છે, એ કેટલો સત્સંગની અંદર વિશેષ રહી શકે છે. આવું આયોજન પરિવારના જે સમજુ સભ્યો હોય એને રોજ કર્યા કરવું જોઈએ. કારણ કે દરેકના પૂર્વના સંસ્કાર જુદા જુદા હોય. ભલે મા બાપ હોય, ભલે પતિ પત્ની હોય, ભલે છોકરાઓ હોય, ભલે દીકરીઓ હોય, ભલે વહુઓ હોય, ભલે સાસુ સસરા હોય, દરેકના પૂર્વના સંસ્કાર જુદા હોય ને એના પૂર્વના સંસ્કાર ઉપર જ એનું વર્તન અને અત્યારે સત્સંગનો ગ્રાસ્પિંગ પાવર હોય. હવે એના પૂર્વના સંસ્કાર વિશેનો આપણને ખબર ના હોય અને આપણે જેટલું કરતા હોય એટલું જ કરે, આપણે એક ભગત,
તેને હેઠા ચોખાને ગાડીની બરાબર ખબર કે આ હેઠું કહેવાય, આ ચોખ્ખું કહેવાય. એના ઘરવાળા નવા નવા લગ્ન કરીને આવ્યા. પછી ભગતને ગાડીની અંદર ભગત સંતો ભેગા બહુ રહેલા અને હજુ એને ક્રિયાનું કમ્પ્લીટ મયારામ ભટ્ટ જેવા છે, મયારામ ભટ્ટ જ જોઈ લો તમે એવા છે. અહીં અડી ગયા કે અહીં અડી ગયા, અને સારું છે, એ ખોટું નથી, એવું બધું શીખવું જોઈએ. સંતોની ક્રિયા આવડવી જ જોઈએ. પ્રાથમિક દશાની ક્રિયા અહીં અડાય અહીં ના અડાય, આ ખાધા પછી હાથ ધોવાય, ગમે એમ આમ ખાધા પછી ગમે ને હાથ લૂછી નાખે, ગમે ત્યાં કપડે અડી જાય, એવું તો ના જ હોય. થોડું ઘણું જે રોજ ભેગા રહેતા હોય અને જેને હવે રોજ કથા વાર્તા સાંભળતા થયા, એને એઠું ચોખ્ખું ક્યાં અડાય ક્યાં ના અડાય, ક્યાં બેસાય ક્યાં ના બેસાય, આ બધું ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ક્યારેક જે બહુ નજીક રહેલા હોય સંતોથી, એવા ભક્તો દ્વારા શીખવું જોઈએ, સ્ત્રીઓએ સ્ત્રીઓ દ્વારા શીખવું જોઈએ, ભાઈઓએ ભાઈઓ દ્વારા શીખવું જોઈએ. ના હોય તો સંતોને ડાયરેક્ટ ફોન કરીને શીખવું જોઈએ. સંતો જ્યારે આપણી નજીક આવે ત્યારે સંતો જે કરતા એમાં કહેવું જોઈએ કે સંતો તમે ઘેર આવ્યા છો તો અમારે અમારાથી થઈ શકે એવું શું શું છે જેમાં મહારાજ રાજી થાય, જે અમને ના આવડતું એવું શું છે, તો સંતો શીખવાડે, પૂછે તો શીખવાડે. કોઈ વાર સંતોને ધ્યાનમાં ના પણ રહેતું હોય કે ભાઈ તમને કેવું, તો તમે પૂછી લો કે આવું હોય, પછી અનુસંધાન રાખો તો થાય. તે ભગતને બરાબર ક્રિયા આવડી ગયેલી. હવે નવા નવા એના ઘરવાળા આવેલા, હવે એને તો સ્વામિનારાયણના શનિ ખબર નહોતી. અને ભગત કે રોજ આ એઠું કર્યું, તે ગાડી એઠી કરી, આ જ્યુસ પીને તું સ્ટેરિંગને અડે એટલે સ્ટેરિંગ એઠું થાય. હવે ગ્રહસ્થને તો શું હોય, બોટલો બે પાંચ પડ્યા હોય આમ પીતા પીતા જતા હોય, અડધું જ્યુસ પીવે પાછો બોટલ નાખે ત્યાં. હવે એને તો એઠું ચોખ્ખું તો ખબર જ ના હોય, કારણ કે આ બ્રહ્મય જગતમાં જીવતા હોય, એને ક્યાં ખબર પડે કે આ એઠું થયું. હવે એ હાથ હેઠો પછી ત્યાંથી સ્ટેરિંગ પકડે, તે કે તું તારી ગાડી જુદી રાખ. ભાઈ મને કે સ્વામી મેં એની ગાડી જુદી કરી હતી, એની ગાડી એઠી જ હોય, મારી ગાડી ચોખ્ખી હોય, એ એની રીતે બરાબર છે, ઓકે જ છે. ભગત એ એની રીતે ઓકે જ કહેવાય. પછી મેં કીધું ભગત એની જોડે બહુ માથાકૂટ નહીં કરવાની, એની ગાડી જુદી, એને બધું બ્રહ્મય રહેવા દેવાનું, એને હજુ ગુણ આવે ને એવું કરો પહેલાં. સત્સંગનો ગુણ આવી જાય, સાધુનો ગુણ આવી જાય, તમારો ગુણ આવે ને એવું રાખો. તો કે ના, હું બધું ભ્રષ્ટ કરું તો જ એને મારો ગુણ આવે. મેં કહું તમારો ના આવે તો કાંઈ નહીં, પણ ભગવાનનો સાધુનો સત્સંગનો આનો આવા દો. ધીરે ધીરે એને સંપ્રદાયનો ગુણ આવશે, સંપ્રદાયમાં આવશે તો એને ખબર પડશે કે અહીં અડાય નહીં ના અડાય, આ શા માટે છે. પછી હવે ધીરે ધીરે બધું રાગે પડતું ગયું, પણ શરૂઆતમાં સીધું એવી ડોઝ આપી દે તો મરી જાય કોક. એવું ક્યાંય ના થાય, અમારે ત્યાગીમાંય ના થાય. અહીં ત્યાગીની અંદર વર્ષોથી કોઈ ભજન કરીને પોતાના આત્માને કેળવેલો હોય અને પછી એને જ એને અથવા એના પૂર્વના સંસ્કાર એવા બહુ જ બળિયા હોય તો એ એવો કેળવેલો હોય, પછી એ જેવું વર્તે ને જેવું કરે એવું બીજા ત્યાગી પાસે તો ના થાય. એ ધીરે ધીરે થાય, આજ આવે હોય અને ધીરે ધીરે ચડાવવો પડે, અને જેના સંસ્કાર ઓછા હોય એને ધીરે ધીરે ચડાવવો પડે તો સત્સંગમાં ચડે. પણ આપણો આશય એવો હોવો જોઈએ કે આપણી આજુબાજુમાં રહેતા કોઈ પણ છે એ ધીરે ધીરે મહારાજ તરફ જાય, મહારાજ તરફ જાય. આપણી મહેનત સાચી હોવી જોઈએ. પછી કોઈ ભલે આ જન્મે ના જાય ને પાંચ જન્મે થાય, પણ આપણી મહેનત કરી હશે. આ જન્મે આપણો પતિ થયો, પત્ની થઈ, છોકરા થયા, મા બાપ થયા, સાસુ સસરા થયા, આપણી મહેનત જો હશે તો એને એક બે જન્મે મહારાજને સત્પુરુષમાં હેત થશે ને કામ પૂરું થશે. લખ ચોરાસીમાં તો નહીં જવું પડે. એ કામ આપણે સત્સંગીએ કર્યા કરવું જોઈએ. શ્રીજી મહારાજની એક ગમે છે, પોતાને મળેલા ભગવાન સ્વામિનારાયણની આપણે બીજાને પહોંચાડીએ, આપણને મળેલા સદગુરુ આપણે બીજાને ઓળખાવીએ, આપણને મળેલા સંતો આ કથા વાર્તા એ જાજા જીવ સુધી પહોંચે એવું આપણે આયોજન કરીએ, એ બહુ મોટી સેવા છે મહારાજની. હા, આપણું બગાડીને કંઈ ના કરીએ, પરોપકાર કરવામાં આપણું બગડી જાય, ઘણા સલાહકાર જ હોય, એટલી બધી સલાહ એની પાસે હોય કે ના પૂછો વાત, પાછો એનો કેપ હોય કે બધા મારી સલાહ લે. એક ભગત કે મારી સ્વામી બધા જ સલાહ લે, કંઈ પણ કરવું હોય ને, કોઈને કંઈ પણ લગ્ન કરવું હોય, નક્કી કરવું હોય, ધંધો લેવો હોય, જોબ લેવી હોય, પણ મારી બધા જ સલાહ લે. મેં કીધું તમે કોકની લેજો, તમારી બધા લે છે ને એના કેપમાં ના જીવતા. બધાય સલાહ લઈ લઈને, તમારી સલાહ લઈ લઈને, તમારું જો તમે ના વિચાર્યું, આખી દુનિયાને સલાહ આપી પણ શું કામની, શું કામની. ઘણી વખત ઘણા સલાહકાર જ હોય, એની પાસે તમારે જોવે એટલી સલાહ મળે. સવારથી તમે પૂછો કે સલાહ છે તો કે છે ને ભાઈ,
પાછા 12 વાગે પૂછો છે સલાહ, છે ને, 2 કલાકનો પિરિયડ કરી દે, એટલી સલાહ હોય, એટલા સૂચન હોય, પોતાની જાત વિશેનો કોઈ વિચાર ના હોય, બુદ્ધિશાળી હોય પણ તોય ના હોય. સલાહ સારી છે, કોઈ માગે તો આપવી જોઈએ, ભગવાન માગે, મોટા પુરુષ માગે, સંત માગે, ભક્ત માગે, આપવી જોઈએ આપણને યોગ્ય લાગે એટલી. પણ સલાહ આપવાનો આપણો સ્વભાવ થઈ જાય અને સલાહ લેવાનો આપણો સ્વભાવ જ ના રહે, આપણને આપણા અવગુણ કે આપણા દોષ કે આપણા વિચારો ખોટા છે, આપણી દિશા ખોટી છે દેખાય જ નહીં, અને આપણને બસ બીજાને સલાહ આપીને સુધારી દેવાની ટેવ પડી જાય તો એ નુકસાન થાય. એ પણ સત્સંગની અંદર વિચારી રાખવું જોઈએ. પોતાના આત્માને પહેલાં કેળવવો અને પછી ગોપાળન સ્વામી કે કોઈકને સત્સંગ કરાવવા કે કોઈકને સલાહ દેવા જવું તો એને સત્સંગની નોરની સમજણ આવી કહેવાય. દરબાર લાધાજીનું જેટલું કુટુંબ હતું એ બધું સત્સંગી થયું હતું. એ બધા કુટુંબે શ્રીહરિની પૂજા કરીને મહાન અલૌકિક લાભ લીધો. કપૂર પ્રગટાવીને આરતી ઉતારી એ સમયે સ્તુતિ કરવા લાગ્યા. હે હરિ, બીજી બધી જે સંપત્તિ છે તે ક્યારેક રહે કે ન રહે પણ અમને સદાકાળ સત્સંગનો જોગ રહે એવું વરદાન આપો. સત્સંગ કો રહે જોગ સદા, વર ઇતનો હરિ દીજે, માગત હે કર જોરી કે વિનતી સુન કર લીજે. ભક્તિ ધર્મ વૈરાગ્ય હિ જ્ઞાન કહાવત જે હ, સત્સંગ મે રહે અખંડ હિ ઓર ઠોર નહી તે હ. મહારાજ, અમને સદાકાળ સત્સંગનો જોગ રહે ને એવું વરદાન આપો. અમે આવું હાથ જોડીને માગીએ છીએ તો આપ અમારી વિનંતીને સાંભળો, કારણ કે ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન જે કહેવાય છે તે આ સત્સંગમાં જ અખંડ રહે છે, બીજે કોઈ ઠેકાણે નથી, કોઈ ઠેકાણે નથી એવું હરિચરિત્રનો સાગર કહે છે. ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ચારનો સમન્વય હોય, કોઈ જગ્યાએ ભક્તિ પ્રધાન છે તો એટલી બધી ભક્તિ પ્રધાન છે તો ધર્મ ગૌણ છે. આ પૃથ્વી પર ઘણા બધા ધાર્મિક સંપ્રદાયો છે, એને જે પામેલો મત છે એના જે કોઈ સ્થાપકો છે એના મતને અનુસારે એની પરંપરામાં એને ચાલતું એ મળ્યું છે, ચાલે છે. પણ કોઈમાં ભક્તિ પ્રધાન છે એવા છે, ત્યાં જઈએ ને તો ભક્તિ એટલે ભરપૂર ભક્તિ, ભરપૂર ભક્તિ. પણ એમાં ધર્મ જ્ઞાન એ લો હોય. કોઈક જગ્યાએ એવું છે ધર્મ બહુ છે, ફૂલ ધર્મ, કીડી નહીં મારવાની, કાંઈ નહીં, કીડી નહીં, કોઈ બોલતા બોલતા કોઈ જીવ ના મરવો જોઈએ એટલો બધો ધર્મ. પણ ભક્તિ કાંઈ ના મળે. કોઈ જગ્યાએ એવું છે જ્ઞાન જ પ્રધાન, જ્ઞાન એટલે આત્મા પરમાત્માની વાતો જ અખંડ હાલે, પણ ભક્તિ ધર્મ એ બધું ઉડી ગયું. અને કોઈ જગ્યાએ વૈરાગ્ય પ્રધાન છે તો એમાંય ભક્તિ જ્ઞાન આદિક નથી, એટલું બધું છે. શ્રીજી મહારાજે એવું કર્યું, બધાનું સંતુલન કર્યું. શ્રીજી મહારાજે દરેકને સમાન રાખ્યા, ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય બધાના લેવલ અપડાઉન નહીં, ઇક્વલ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જુઓ, ધર્મ માપનો, માપનો. મહારાજ કે ભાજી તરકારી કરવી જોઈએ અને એને વઘારી જોઈએ અને ભગવાન માટે લાવવી જોઈએ. મહારાજ કે અમારો એવો સ્વભાવ હતો કે અમે, અમને વૈરાગ્યએ કીધું કે ભાજી તોડી લાવો, વચનામૃતમાં મહારાજ કહે છે અમે ભાજી ન તોડી કારણ કે એમાં જીવ હોય, પણ મહારાજ કે ભગવાનની સેવા અને ભક્તિ કેમ થાય એટલે ભાજી તોડવી પડે, ફૂલ તોડવું પડે, તુલસી પત્ર તોડવું પડે એ ભક્તિ માટે. તો જુઓ, ધર્મને એટલો બધો અપના લઈ ગયા કે જેનાથી ભક્તિ છૂટી જાય. તો ભક્તિને એટલી બધી અપના લઈ ગયા, ધર્મે રહિત ભક્તિ ન કરવી કહી દીધું, ધર્મે રહિત ભક્તિ ન કરવી એટલે ભક્તિને કવચ પહેરાવ્યું ધર્મનું. પાછું એ કર્યા પછી પાછું કીધું કેવી રીતે ભક્તિ કરવી, ધર્મે રહિત ભક્તિ તો ના કરવી પણ ભક્તિ કેવી રીતે કરવી, તો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, જ્ઞાન આવી ગયું, જ્ઞાન આવી ગયું.
અને ભગવાનને વિશે પ્રીતિ એવી ક્યાંય પ્રીતિ નહીં, વૈરાગ્ય આવી ગયો. શ્રીજી મહારાજ ભગવાનને વિશે જેવી પ્રીતિ એવી ક્યાંય નહીં, એનો અર્થ તમે છોડી દો એમ નહીં, એનો અર્થ એ થાય છે ભગવાન જેવી પ્રીતિ બીજે નહીં. ભલે તમારે સંસારમાં છો, રાખવી ઘટે એમ બધું રાખો, પુત્ર પરિવાર બધું કરો, પણ ભગવાન જેવું હેત ક્યાંય નહીં, એવો વૈરાગ્ય એમને છોડીને જતા રહો. આ શ્રીજી મહારાજે બહુ સંતુલન કર્યું છે. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ફક્ત એમને 24 અવતારો લીન પોતામાં કરે અને પ્રગટ કરે એ તો છે જ, પણ શ્રીજી મહારાજના જે કાર્ય છે, શ્રીજી મહારાજનો જે આ સ્થાપેલો સંપ્રદાય છે, એનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે, એવું સ્વરૂપ જગતની અંદર આજ દિવસ સુધી અને ભવિષ્યમાં સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી 14 લોકની અંદર કોઈ પણ સંપ્રદાય આવો નહીં થઈ શકે, કારણ કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સ્વયં સ્થાપેલો સંપ્રદાય છે. રામાનંદ સ્વામી દ્વારા સ્થપાયો, પરંતુ શ્રીજી મહારાજે જ એનું જાજુ પોષણ કર્યું છે. શ્રીજી મહારાજે બધું જે રામાનંદ સ્વામી વખતનું હતું એ બધું એક્સેપ્ટ બધું જ નથી કરી લીધું, કર્યું, અને જે એની અંદર મોડિફાઈ કરવાનું હતું ને એ કર્યું. રામાનંદ સ્વામી વખતે શ્રીજી સ્વામીના 50 સાધુ હતા ને, તો બધા પાસે જુદું, કોઈ રામાનંદી તિલક કરે, કોઈ બીજો તિલક કરે. મુક્તાનંદ સ્વામીનો જૂનો ફોટો ક્યાંક મળે છે તો એની અંદર પીળી ધોતી સ્વામીએ પહેરેલી, એવું બધાનું અલગ અલગ હતું. શ્રીજી મહારાજે બધું એકીકરણ કર્યું, એક મંત્ર, એક સરખા કપડાં, એક સરખો ધર્મ, એક સરખી ભક્તિ, એક સરખો વૈરાગ, એ બધું સમન્વય કર્યો. એટલે શ્રીજી મહારાજ જેવું કાર્ય આ પૃથ્વી પર કોઈ કને કેવી રીતે કરી શકે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે કરે, પૂર્વે મોટા મોટા આચાર્યો થયા છે, શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, બધા મોટા મોટા, યમુના આચાર્ય, બધાએ મોટા મોટા આચાર્ય, કપિલ મુનિ આદિ થયા, બધાએ મોટા મોટા આચાર્યો થયા, મોટા મોટા શાસ્ત્રો રચ્યા, એમના દ્વારા સંપ્રદાયો ચાલ્યા, પણ ભગવાન સ્વામિનારાયણ એનું જે કાર્ય છે એ સર્વથી શ્રેષ્ઠ છે. સર્વમાં જે છે એ બધું જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, જે બધે છે એ બધું જ છે, અને એની લિમિટની અંદર છે. આ શ્રીજી મહારાજે એવું કામ કર્યું છે. ત્યાગીના ધર્મ કેવા રચ્યા, કેવા સરસ રચ્યા, કેટલા રૂડા રચ્યા, વસ્તીની વચ્ચે પોતાના ત્યાગીને રાખે અને છતાં પણ એની મર્યાદાઓ કેવી બાંધી, બોલો. એક એક નાનામાં નાની મર્યાદાઓ એટલી સરસ બાંધી છે શ્રીજી મહારાજનું. આમ આપણે આમ વાંચીએ ને, જે મહારાજે લખ્યું છે એ વાંચીએ ને, ત્યાં જ આપણને એમ થઈ જાય કે ઓહો હો, આ ભગવાન સ્વામી નારાયણ એટલે શું છે. એક એક નાના ધર્મને વિચારીએ. શિક્ષાપત્રી આમ તમે રોજ 5 લોક વાંચી બંધ કરી દેતા હશો, પૂજામાં 5 લોક વાંચ્યા શિક્ષાપત્રી બંધ, એક અઠવાડિયું એવી પ્રેક્ટિસ કરો. શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે ને એનો ખાલી આમ વિચાર કરો, આ કેવી, કેટલે બધેથી આજ્ઞા આમ પસાર થતી હોય એવી આજ્ઞા કરીશ, એક એક આજ્ઞા. અને એને માટે શિક્ષાપત્રી ભાષ્યની પૂજ્યપાદ ગુરુજીની કથા છે, એને સાંભળીએ. શ્રીજી મહારાજનો મહિમા એના દ્વારા પણ સમજાય, શ્રીજી મહારાજના કાર્ય દ્વારા પણ સમજાય. અને એટલી બધી પ્રેક્ટિકલ આજ્ઞાઓ, એક એક કઠણ નહીં, પાછી કળિયુગમાં બધી પડે એવી. અમને સંતોને કેટલું સરસ કીધું, તમારે ઉપવાસ હોય એકાદશીનો, અને તમારે માની લો કે એકાદશીનો ઉપવાસ છે અને બીજે દિવસે 12 છે, તમે એકાદશીનો ઉપવાસ કર્યો છે, 12 પારણા છે, અને સવારની અંદર કોઈ કારણસર તમારે બીજો કોઈ ઉપવાસ આવી ગયો, ગમે તે કારણસર, કંઈ પણ, અમારે ઘણા બધા ઉપવાસનું પ્રાયશ્ચિત લખ્યું છે કે ભાઈ ક્યાંક કંઈક બોલાઈ ગયું તો ઉપવાસ, ક્યાંક આ બાજુ જોવાઈ ગયું તો ઉપવાસ, આવું થઈ જાય તો ઉપવાસ, આમ થાય તો ઉપવાસ, ઘણા બધા છે. તો એમાંનું કોઈ પણ પ્રકારનું, ક્યાંક ચકલી મરી ગઈ તો ઉપવાસ, હવે તમારે એવું કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત 12 દિવસે હવારમાં આવી ગયું તો મહારાજ કે તમારે ઉપવાસ 12 ના કરવો, 12 ના કરવો. જેમ કે પ્લેનમાં જર્ની હોય, એકાદશીની રાત્રે જર્ની કરી, એકાદશીએ નકોરડી કરી, રાત્રે જર્ની કરી, હવારમાં સૂર્ય ઉદય થયો ત્યારે પ્લેનમાંથી સંતો ઉતર્યા 12 દિવસ, એટલે ધર્મામૃત પ્રમાણે એ દિવસ આખો દિવસ ઉપવાસ કરવો પડે. હવે એકાદશીનો ઉપવાસ હોય, પાછો 12 ઉપવાસ થાય, શ્રીજી મહારાજ કે તમારે એવો પ્રાયશ્ચિતનો ઉપવાસ આવી પડે તો 12 દિવસ પારણા કરીને પછી પેલો પ્રાયશ્ચિતનો ઉપવાસ નોખો ગમે ત્યારે કરી દેવો, બીજે દિવસે કરો, એના પછીના દિવસે કરો. કેટલા પ્રેક્ટિકલ, આમ ઝડબે સલાક બેહાડી ના દીધું કામ કરી નાખો, એટલું બધું શ્રીજી મહારાજ. જો દેશ કાળ પ્રાય બધું તમારે જે કાંઈ હોય તો કે પ્રાયશ્ચિત આ શાસ્ત્રમાં લખ્યું છે, પણ તમારાથી આવું ન થાય તો કોઈ સદગુરુને પૂછી લો.
અને સદગુરુ જે કહે કરલો. કેટલું સરળ, આટલું બધું સરળ શ્રીજી મહારાજ કરે એ ભગવાન સ્વામિનારાયણની પોતાની ઓથોરિટી. આ તો ઘરની રીત છે. હું તો મહારાજના જે મહારાજની બધી વાત વાંચીએ ને ત્યારે લાગે આ શ્રીજી મહારાજે પોતાના ઘરના સિક્કા માર્યા છે. બાકી તો જીવનું કલ્યાણ થાય નહીં. શાસ્ત્રોમાં, બીજા શાસ્ત્રોમાં જીવના કલ્યાણ વિશે લખ્યું છે ને, એ ખાલી વાંચે ને કોઈ તો એને કલ્પના એ છૂટી જાય, કલ્યાણનો રસ્તો જ ભૂલી જાય કે આ રસ્તે હલાય જ નહીં. શ્રીજી મહારાજે તો મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી, એવી સરસ કરી છે. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એવા રચના કરી છે કે આમ સહજ રીતે તમે સામાન્ય રીતે જીવતા હો, તમને કાંઈ ભાર ના લાગે, અને છતાં પણ દુનિયામાં જે કોઈ પાસે નથી એટલું શ્રેષ્ઠ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું સ્વરૂપ આપણી પાસે છે. અને મને એનો અનુભવ કેવી રીતે થયો, એક વર્ષો પહેલાં એક દક્ષિણી કોઈક હતા, વેદ ઉપનિષદના બહુ જ્ઞાતા હતા અને બહુ ભગવદી અને મુમુક્ષુ હતા, બ્રાહ્મણ હતા, વિદેશની અંદર જ હતા. એને ફક્ત ઇંગ્લિશ અને સંસ્કૃત આવડતું. એ આવ્યા એટલે આપણે અતિથિ સત્કાર તો કરવો પડે ને, એટલે કીધું કે બેસો. પણ દક્ષિણી પૂજારી આમ બરાબર સોનેરી પટકા બટકાવાળા બધા કપડાને બધું પહેરેલું, નીચે બેઠા નહીં. એટલે થયું કે આપણે કંઈક ભૂલ થઈ છે. એટલે પછી એમને આસન આપ્યું, સંતો જેટલું જ આસન આપ્યું કે આસન, તો પછી તરત બેઠા. એટલે ખબર પડી ગઈ કે એમને પ્રોબ્લેમ આટલો હતો. એટલે પછી વાતો ચીતો થઈ ટ્રાન્સલેટર દ્વારા બધું. પછી એને શ્રીજી મહારાજના સંતોના ધર્મ નિયમ પૂછ્યા, એટલે બધા કીધા કે આવી આવી રીતના ધર્મ નિયમ સંતો પાડતા હોય. એ જ્યારે એમને સાંભળ્યા તો સફાળા પોતાની જગ્યા પરથી ઊભા જ થઈ ગયા. ઊભા થઈ અને સંતોને દંડવટ કરવા લાગ્યા, હરિભક્તોની જોડે બેસી ગયા. મુમુક્ષુ હતા. એક એક જો આવા ધર્મ નિયમ આ કળિયુગની અંદર પડાતા હોય તો તમારા બધાના દર્શન કરીને મને એમ લાગે છે કે મારો નવો જન્મ થયો છે. આ મારો નવો જન્મ છે. મને ત્યારે આંખમાં આંસુ આવી ગયા. મને શ્રીજી મહારાજની કરુણા લાગી. શ્રીજી મહારાજ કેટલા દયાળુ. આપણને હાવ જે સામાન્ય જેવું લાગે છે એટલું સરળ શ્રીજી મહારાજે કર્યું છે. એ વેદને ઉપનિષદને ભણેલો, સંસ્કૃત સિવાય બીજી ભાષા, ઇંગ્લિશને સંસ્કૃત સિવાય કોઈ લેંગ્વેજ આવડે નહીં એવો વ્યક્તિ, ગમે એવો મૂરખ વ્યક્તિ નહીં, એવો વ્યક્તિ શ્રીજી મહારાજના ફક્ત 5 વર્તમાન વિશેની ઉપરથી વાતો સાંભળે છે તો એને એમ થાય છે કે જો આવું પાડવાવાળા સાધુ હોય તો એના દર્શનથી મારો નવો જન્મ થાય છે. એ શ્રીજી મહારાજે કેવડી મોટી મોટપ આ ધર્મ નિયમને આપણા આ સંપ્રદાયમાં મૂકી છે. હરિભગતનું પણ એવું જ રચ્યું છે. માટે શ્રીજી મહારાજનું રચેલું છે ને એને કમ ના સમજીએ. શ્રીજી મહારાજે જે આપ્યું છે ને ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી, કોઈ જગ્યાએ હોય જ નહીં. કારણ કે અક્ષરધામ પરથી પર છે અને ભગવાન સ્વામિનારાયણ પરથી પર છે. એને આપેલું છે, એને સ્થાપેલું છે, એને કીધેલું છે, એને બનાવેલું છે, ક્યાંય ના હોય, બધું જ સારું છે. બધું જ સારું છે, ખોટું કાંઈ નથી. બધે જે છે બધું સારું છે, સાચું છે, જેમ છે એમ બરાબર છે. પણ શ્રીજી મહારાજે જે આપ્યું છે એવું તો ક્યાંય નથી. આ વાત આપણા હૃદયમાં એટલી પાક્કી, એટલી ઘૂંટેલી હોવી જોઈએ કે આપણને ગમે ત્યાં પ્રતીતિ ના આવી જાય, ગમે ત્યાં પ્રતીતિ ના આવી જાય. ભગવાન સ્વામિનારાયણનું છે એવું. અને કોઈને અભ્યાસ કરવો હોય તો કરે. અભ્યાસ કર્યા પછી બુદ્ધિ કોકને આપી હોય અને પોતે લાગતું હોય કે હું પાછો વાંધો નહીં આવે તો એ અભ્યાસ કરી લે. અભ્યાસ કર્યા પછી પણ એવું સાબિત થશે શ્રીજી મહારાજ જેવું ક્યાંય નથી. આ સંપ્રદાયમાં ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય છે. માટે મહારાજ અમને સત્સંગનો જોગ રહે ને એવા આશીર્વાદ આપો, એવા તમે અમારી પર કૃપા કરો. તેમજ શ્રીહરિના જેટલા અવતારો છે, જેટલા તીર્થ વ્રત ને સમગ્ર સંતોને અપાર હરિભક્તો, એ બધા સત્સંગમાં જ રહ્યા છે. અવતારો સત્સંગમાં રહ્યા છે, તીર્થો સત્સંગમાં રહ્યા છે. જેવા સમગ્ર સંતો પૃથ્વી પર જે પૂર્વે થઈ ગયા ને એ બધાય સત્સંગમાં રહ્યા છે. બધાને અહીંયા આવવું પડ્યું છે, બધાને આવવું પડ્યું છે અને આવવું પડશે. આત્યંતિક કલ્યાણનો દ્વાર શ્રીજી મહારાજે ખુલ્લો મૂક્યો છે. એ ભલબાપુને રોજ નીલકંઠ મહાદેવના દર્શન કરવાનો નિયમ હતો અને એ પછી જ ખાવું પીવું. બોલો, આવા પાક્કા શિવ ભક્ત. એમાં વરસાદ ખરેખરો ઘેલામાં આવ્યો ને પૂર આવેલું સામે જવાય નહીં, તે 3-4 દિવસ સુધી બાપુએ ખાધું નહીં ને પાણી પીધું નહીં, તે બાપુ લંગાઈ ગયા.
હવે બાપુને ખાવા કેવડું જોઈએ, બાપુ ખાય નહીં તો થાય હું જીવુબાન લાડુબા કે બાપુ આપણે મહારાજના દર્શન થયા ને એ કરોડો નીલકંઠ મહાદેવના દર્શન થયા જમી લો ને. ના કે મારે સામે મહાદેવજીના દર્શન વિના તો નિયમ છે ને, મહારાજ મહારાજ હાચા પણ મારે તો મારા દર્શનનો નિયમ તો ના છોડાય ને. એ જીવુબાએ મહારાજને કીધું મહારાજ કાંઈ ઓપરેશન કરો ને તો બાપુ ધામમાં જતા રહેશે, લઈ જવા પડશે તમારે. મહારાજે બાપુને બોલાવ્યા, એબલ બાપુ તમે કાંઈ જમ્યા નથી કેટલા દીથી અમે એવું સાંભળ્યું. હા મહારાજ મારે શિવજીના દર્શનનો નિયમ છે ને, સામે કાંઠે મહારાજ આ પૂર ઉતરતું નથી અને સામે જવાતું નથી એટલે દર્શન થતા નથી, કેવી રીતે મારે અંજળ લેવાય. મહારાજ કે તમારે શિવજીના દર્શન જ કરવા છે ને, એટલે સચ્ચિદાનંદ ક્યાં છે? મહારાજ લક્ષ્મીવાડીએથી હમણાં જ આવ્યા છે રિંગના લઈને. હા બોલાવો. આવ્યા મહારાજ કે લો આ તમારા શિવ, હાલો દર્શન કરી લો, બસ નિયમ પૂરું. મહારાજ કાંઈ તમે બધું સાચું પણ કાંઈ આવું તમે, આ તો ખેતી કરે છે કે લક્ષ્મીવાડીએ, તમારો ખેડૂ સાધુ છે કે આ? કયો સાધુ? ખેડૂ સાધુ છે. તે આ શિવજી? મહારાજ કે આ જ શિવજી, કરો દર્શન. બાપુને હા પડી નહીં. ત્યાં તો શ્રીજી મહારાજે ચપટી વગાડીને તે ઉત્તરાદાન આથમના બધાય દક્ષિણાદા બધાય ઓરડાઓમાં શિવ શિવ ને શિવ, હજારો શિવના સ્વરૂપ, એક નહીં હજારો. બાપુ તો કલ્પના પડી ગયા કે આવા આટલા શિવ તો મેં કોઈ દી જોયા જ નથી. 40 વર્ણના 50 વર્ણના 20 વર્ણના બધી રીતના હતા ને. મહારાજ કે બાપુ આમાં તમારા ગુરુ ક્યાં? કે લો બધાય ડમરું વગાડે. બાપુ વિચારે કે આમાં મારા સામેવાળા કાંઠાના કે આમાં ક્યાં ગોતું. મહારાજ કે બાપુ ત્યારે હવે જો ભાઈ, મહારાજે ચપટી વગાડીને તે જેટલા શિવ હતા ને એક પછી એક બધા સચ્ચિદાનંદ સ્વામીમાં લીન થતા ગયા. અને એની અંદર જે આમને સામે કાંઠાવાળા હતા ને એ મહારાજ કે ભાઈ આમના ગુરુ કોણ? તે એ પાછા લીન થતા પહેલાં કે હું, એ અંદર લીન થયા અને બધાય બીજા બધા લીન થયા. એભલ બાપુ કે મહારાજ આ હતું? મહારાજ કે આ બ્રહ્માંડો બ્રહ્માંડોના શિવ અહીંયા આગળ અમે ભેગા કરી દીધા અને વધારે આ સચ્ચિદાનંદ સ્વામીના એક રોમમાં હમાઈ ગયા એવા તો આ સાધુ છે. એભલ બાપુ ત્યારે પગમાં પડ્યા સચ્ચિદાનંદ સ્વામીના. સચ્ચિદાનંદ સ્વામી કે મારા પગમાં નહીં, મારા જેવા કરોડો હમાઈ જાય આના એક રોમમાં, એ આ સ્વામી નારાયણ છે. ત્યારે હા પડી અને ત્યારે મહારાજને ઓળખ્યા. એટલે શ્રીજી મહારાજ આ સંપ્રદાય જેને મળ્યો, ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા, કેફ સાથે જીવો, કેફ સાથે મરો, કેફ સાથે દેહને છોડો, કેફ સાથે જીવો, કેફ સાથે. શ્રીજી મહારાજ મળ્યા છે, બહુ મોટા મળ્યા છે, મોટા સંતો. ગોપાળન સ્વામી જેવા જે બ્રહ્માંડમાં ભગવાન તરીકે પૂજાય એવા ગોપાળન સ્વામી એવું લખે કે અવતાર માત્ર ભગવાનના ભક્ત છે. આવું સમજવું ને આવું બીજાને સમજાવવું, આવું શ્રીજી મહારાજના મહામુક્ત ગોપાળન સ્વામી કહે છે. જેને આમાં હા ના પડે એના ભાગ ફૂટ્યા. એને શ્રીજી મહારાજ મળ્યા ને તોય ડાયરિયા થઈ ગયો કહેવાય. પેલો દૂધપાક મળ્યો, સારી ડીશ મળી, પણ ઝાડા થયા હોય તો કાંઈ સુખ રહે અને કાંઈ શક્તિ આવે એમ. જેને શ્રીજી મહારાજની આ મોટપને, શ્રીજી મહારાજની આ ગૌરવમાં જેને હા ના પડી, આ મળ્યું હોવા છતાંય જે નથી મળ્યું એને હા ના પડે, 100% ના પડે. પણ જેને મળી ગયું છે, વાત વારે વારે સાંભળે છે અને છતાં પણ હા નથી પડતી, એના તો ભાગ ફૂટ્યા જાનવા, ભાગ ફૂટ્યા. મહારાજ તો એવા મોટા મળ્યા છે, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, મળ્યા છો મને આ જીવન જાણું છું. મહારાજનું સ્વરૂપ એવું છે. કરિયાણાના મીનબાઈ ધામમાં ગયા ને, ગઢપુરમાં લાડુબાન જીવુબા ભેગા રહેતા હતા ને, એમનો અગ્નિસંસ્કાર થયો ને, પછી જ્યારે અગ્નિ ઠરી ગયો ને ત્યારે એક ગાય આવી અને ગાય આવીને ત્યાં દૂધ સ્રવ્યું ગાયના આચરણ, પછી ગાય અદૃશ્ય થઈ ગઈ. દાદા ખાચરે આ જોયું, મહારાજને પૂછ્યું મહારાજ આવી ઘટના કરી? મહારાજ કે મીનબાઈ તો ગંગાજીનો અવતાર હતા, ગંગાજી પોતે જ મીનબાઈના રૂપની અંદર આ સત્સંગની અંદર આત્યંતિક કલ્યાણ માટે આવ્યા હતા. એક એક સ્વરૂપો, એક એક એવા તો કેટલા બધા, કેટલી બધી જાતના મુક્તો, કેટલી બધી પ્રકારના મુક્તો આ સત્સંગની અંદર આવી અને શ્રીજી મહારાજને ત્યાં પરમહંસ, હરિભક્ત, સ્ત્રીભક્ત, સાંખ્યોગી થયા હતા. આજે વર્તમાન કાળે પણ હોય અને ભવિષ્યમાં આ સત્સંગ રહેશે ત્યાં સુધી રહેશે, રહેશે જ. અને એવા મહામુક્તો અને એવા અવતારો, અવતારોના ભક્તો આ સત્સંગમાં આવ્યા જ કરવાના આવશે.
શ્રીજી મહારાજનું વચન છે, ગોપાલન સ્વામી જેવા પુરુષનું વચન છે, મોટા મોટા સદગુરુ સંતોની વાતોમાં છે, એ વાત અન્યથા કેવી રીતે થાય? આપણી બુદ્ધિ હા પાડે કે ના પાડે, આપણે ગમે એવી, કારણ કે આપણને ના એટલે પાડે કે આપણે બહુ સામાન્ય બુદ્ધિના કીડીને મોટો ગિરનાર જેટલો લાડવો બતાવ્યો છે મહારાજે. કીડી જેવો જીવ, કીડીનું મોઢું કેટલું, કીડીની વિચારશક્તિ કેટલી, કીડી વિચારી વિચારીને એવું વિચારે કે મને કદાચ જમવાનું મળી જાય તો કીડી કેવડો મોટો લાડવો વિચારે. કીડીને કલ્પના કેવડી મોટી થઈ લાડવાની, કિલોનો લાડવો વિચારે, 5 કિલોનો વિચારે, 20 કિલોનો વિચારે. હાલો બહુ કીડી હોશિયાર હોય તો કેટલો લાડવો વિચારે, 20 કિલો. પણ કાંઈ ગિરનાર પહાડ જેવો કે મોટા હિમાલય જેવો લાડવો કીડીની કલ્પનામાં આવે? એમ આપણે કીડી જેવા જીવ, શ્રીજી મહારાજ તો હિમાલયોના હિમાલયો જેવા, એનું કાર્ય હિમાલયોના હિમાલયો જેવું, એના સદગુરુના કાર્યોને સદગુરુની મોટો હિમાલયોના હિમાલયો જેવી, એને આપણે કીડી જેવા જીવ, એને તો એમ જ થાય ને કે અરું કેમ હશે, આવું હશે, આમ હશે. વચનાવૃતમાં એક જગ્યાએ આમ કીધું છે, આમ કીધું છે, ઘણા તો આટલા વર્ષોથી છે તો હજુ કન્ફ્યુઝ છે. દયા આવે આપણને કે હજુ કન્ફ્યુઝ, આને ફ્યુઝ કેદી લાગશે? વર્ષોથી હોય તો હજુ શંકા કુશંકા થયા કરે, હજુ વિચારોના વંટોળની અંદર ને ફિલોસોફીઓમાં હાલ્યા કરે. જિંદગી પૂરી થઈ જશે, પણ જેને હા પડી જશે ને મૂઢપણે, એના કામ થઈ જશે. માટે શ્રીજી મહારાજના સ્વરૂપને બહુ પરનું પર સર્વોપરી, એના જેવું કોઈ હતું નહીં, છે નહીં, બહુ ઘૂંટી ઘૂંટીને વિચારવું તો પાકું થશે. અને એવું પાકું થઈ જશે ને એટલે કામ પૂરું થઈ ગયું, પછી કશું બીજું નડે નહીં, સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ જશે. મહારાજ કે નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિર્માણમાં કદાચ કાચપ રહેશે, પણ જો સ્વરૂપ નિષ્ઠા પાકી હશે ને તો એનું ભૂંડું નહીં થાય. શ્રીજી મહારાજના વચન આટલા પાકા હોય પછી હું કરવા આપણે છોડવું? અમે એમ ના વિચારીએ, તત્વે કરીને ના વિચારીએ, બીજા કાર્ય કરીને ના વિચારીએ, તો પતિવ્રતાની ભક્તિ તરીકે વિચારીએ. પતિવ્રતાને જેમ પોતાના પતિ સિવાય બીજો કોઈ જ નહીં, પોતાનો પતિ એ જ સર્વસ્વ. બસ મારે મારો ધણી સ્વામિનારાયણ મળ્યો એ સર્વસ્વ, એના સિવાય કાંઈ નહીં, એમ વિચારીએ તોય સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં, પણ મહારાજ સિવાય કાંઈ પ્રધાન નહીં. એવું આ વારે વારે વાતો એટલે કરીએ છીએ કે આ ઘૂંટી ઘૂંટીને અમારા આત્મામાં તો પાકું થાય. જેને ઘૂંટાઈ ગયું એને પાકું થઈ ગયું એને બરાબર છે, પણ આ અમે ઘૂંટ્યા કરીએ છીએ એનું કારણ એ છે કે ઘૂંટ્યા કરીએ તો પાકું થયા કરે. મહારાજને પાકા કરવા પડે, કારણ કે આ દેહની ક્યારે શું સ્થિતિ હશે, આમાં કયો રોગ ક્યારે હશે, અંતકાળની પરિસ્થિતિઓ ક્યારે મૂર્છા અવસ્થામાં અને કઈ કઈ અવસ્થામાં હશે, પણ આ ઘૂંટીને જો પાકું કરી નાખ્યું હશે ને તો આત્મામાંથી વેવ્સ નીકળ્યા કરશે. મહારાજારોનું જોઈન્ટ રહેશે, જોડાણ રહેશે, મહારાજ સાથેનો સંબંધ અખંડ રહેશે, જો આ ઘૂંટી ઘૂંટીને પાકું કરી દીધું હશે તો. માટે હાલતા ચાલતા ખાતા પીતા મહારાજની મોટપને ઘૂંટ્યા કરવી, મહારાજ આવા મોટા, મહારાજ આવા મોટા મને દયા કરીને મળ્યા, આવા મોટા મહારાજ, એના મોટા આવા સદગુરુ મને દયા કરીને મળ્યા, આવા પવિત્ર ભગવાનના એ મહારાજના સંતોએ મને દયા કરીને મળ્યા, આવા ભગવાનના ભક્તોનો સમુદાય મને દયા કરીને મળ્યો, આવોનો વિચાર ઘૂંટવું પડે તો પાકું થાય. આટલી સ્તુતિ પ્રાર્થના કર્યા પછી તો સત્સંગ ના છૂટે, એવું ઘૂંટેલું હોય તો ના છૂટે. જેને ઘૂંટ્યું જ નથી ને એને 10-25 વર્ષે છૂટી જવાનું, કારણ કે ઘૂંટ્યું જ નથી, એને કિંમત સમજાઈ જ ના હોય મહારાજની, સદગુરુની, સંતો ભક્તોની, એટલે એને જ શું, કાંઈ નહીં, બે આ દુકાન નહીં બીજી દુકાને હાલો હાલતા, એ છૂટી જશે, એને નહીં રહે, કારણ કે ઘૂંટ્યું જ નથી, ઘૂંટવું પડે. આટલી સ્તુતિ પ્રાર્થના કર્યા પછી સૌએ સંતોની પૂજા કરી, સૌના લલાટમાં ચંદન ચર્ચ્યું, ફૂલહાર પહેરાવ્યા. એ સમયની સભા પ્રફુલ્લિત ફૂલવાડી જેવી હતી. સંતોને એક એક ધોતિયું ઓઢાડ્યું. શ્રીહરિની સાથે રહેતા દરબારો, પાર્ષદો, વર્ણીઓ બધાની પૂજા દરબાર લાદાજી એક સરખી રીતે કરી. આગળ તો કરી હતી દિવાળી પર, ફરી પાછી પૂજાને ખર્ચો કર્યો. બોલો, ધોતિયા ઓઢાડ્યા, થાક ના લાગ્યો. શ્રીહરિની સાથે રહેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી વગેરે જેટલા મોટેરા સંતો હતા તેમનું એક મંડળ કર્યું. બોલો કેવા પ્રેમી ભક્તો હોય. બાકી એક દેશની અંદર સંતોને જવાનું થયું તે પછી એક મોટો માણસ, કરોડોપતિ, પછી એને કીધું કે ભાઈ સંતોને આવવાનું છે. હા કે આવો, વાંધો નહીં. ગોઠવણ કરી. એનો એમ્પ્લોય હતો એ સત્સંગી, આઈ સત્સંગી પોતે, પણ એમ્પ્લોય જે સત્સંગી એના એપાર્ટમેન્ટની અંદર સંતોને રહેવાનો ઉતારો કર્યો, વ્યવસ્થા આપી.
પેલાને કીધું કે તારે જે કંઈ સંતોન જોઈએ બધું લાવી દેવાનું. એટલે ઓલો તો કે શેઠે કીધું છે, લાવી દીધું બધું. સંતો 15 દિવસ રહ્યા, પછી પાછા જવાના તૈયારી થઈને ત્યારે ઓલા એમ્પ્લોય બધા બિલ મૂક્યા કે શેઠ આટલો ખર્ચો થયો છે. તો કે તું સત્સંગી છે ને હું સત્સંગી છું, અડધો અડધો વેચી લઈએ. ગયેલો એના કરોડો રૂપિયા દાટવાના, એના કરોડો રૂપિયા ક્યાં દાટે. આવો પ્રસંગ વર્ષો પહેલાં સંતોન થઈ ગયો. ઓલા ભગતે કીધું સંતોન દુઃખ થયું કે હારું આપણે ક્યાં અને કહેવાથી ને આ રોકાના ને બધું, બધો ખર્ચો અડધો અડધ ઓલાન માથે નાખ્યો. પેલો સામાન્ય વ્યક્તિ જોબ કરે એને ત્યાં, એના માથે અડધો ખર્ચો શેઠિયાએ નાખ્યો. એ સત્સંગી ને ઓલો સત્સંગી બોલો. પેલાને જેટલો ખર્ચો થયો હશે ને એટલામાં તો આનો છોકરો એક દિવસમાં પૈસા વાપરીને પૂરા કરી દેતો હશે, પણ જીવનો સ્વભાવ એવો, બધા પાસે પ્રેમ નથી હોતો. એવા પ્રેમી ભક્તો છે ને નાના ઝૂંપડામાં રહેતા હોય છે ને, ભલે એની પાસે બહુ કંઈ સંપત્તિ ન હોય ને બહુ ના હોય, પણ એનો પ્રેમ જોઈએ ને તો સંતોની આંખમાંથી પણ આંસુ આવી જાય કે શું આનો પ્રેમ છે. એવા ભક્તો આપણા પરિવારમાં કેટલા છે જેને અમે પણ સંભાળીએ છીએ, સંતો સંભાળીએ છીએ, જેને પોતાના પરિવારો છોડી દીધા એને એવા પરિવારો સાંભળે છે કે જે પરિવારો એવા નિર્દોષ પ્રેમવાળા છે, નિર્દોષ પ્રેમવાળા, જેને ક્યારેય થાક નથી, ભગવાનને સાધુનો થાક નથી, જેને આપણે કહેવું પડે ભાઈ ધીરા રહેજો એવું કહેવું પડે, વગર સાંભળે મહારાજ કે અમને સાંભળે છે, તેવા ભક્તો સાંભળે જેના સમર્પણ, જેની ભક્તિ, જેની નિષ્ઠા શ્રીજી મહારાજ પ્રત્યે છે, કેમ ના સાંભળે. જેટલા મોટેરા સંતો હતા એમનું એક મંડળ કર્યું, એમણે રામ લક્ષ્મણ ને સીતાજી તથા બાલમુકુંદ શ્રીકૃષ્ણ એ બધી મૂર્તિઓને નાના સિંહાસનમાં પધરાવીને પૂજવા માટે પ્રેમથી આપી. શ્રીહરિએ ઝાલાવાડના મોટા મોટા ગામમાં ફરવા જવાની આજ્ઞા કરી. મહારાજ કે સંતોને કે ઝાલાવાડમાં જાઓ, આવે અહીંથી કચ્છને છોડો. સંતો ચાલવાની તૈયારી કરતા હતા એવા અરસામાં ભક્તવર્ય ભોજાભાઈ ગઢવી અગાઉથી ધાંગધ્રા આવ્યા. ત્યાંના રાજાને સત્સંગની બધી રીત કહી. આવે અહીં પ્રસંગ ધાંગધ્રાનો શરૂ થઈ જાય છે. સંતો ત્યાં પહોંચવાના હતા ઝાલાવાડમાં, એ પહેલાં હરિભગત પહોંચી ગયેલા ભોજા ભગત ત્યાં, સંતોનો મેદાન તૈયાર કરવા. રાજાને થોડું કહી રાખે કે ભાઈ સંતો આવા છે આવા છે, તો સંતોને સપોર્ટ મળે. એ સાંભળીને રાજાના મનમાં સત્સંગ ઉપર અપાર ભાવ થયો. એ બાબતને વૈરાગ્યોએ જાણી, વૈરાગ્યોને ખબર પડી કે સ્વામિનારાયણ સાધુ અહીં આવા છે ને આ ભોજો છે ને એ બધી તૈયારી કરવા વહેલો આવી ગયો છે. ભક્તરાજ ભોજાભાઈ ગઢવી બજારમાં ચાલ્યા આવતા હતા, તે ભોજા ભક્તના હાથમાં માળા હતી. ભગત હતા ને હાથમાં માળા હતી, મુક્તિ ભગવાનનું નામ જપતા હતા. માલા તાકે હાથ રહાવે, મુખ હરિ કો નામ જપાવે, પારે પારે લેત હરિ નામા, વૈરાગી આવત મિલે સામા. ભોજા ભગતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ધાંગધ્રાની બજારમાં હાલ્યા જાય, ભપકાદાર તિલક ચાંદલો હાથમાં માળા. ભોજા ભક્ત અને હરિભક્ત જાણીને વૈરાગ્યો ગાળો દેવા લાગ્યા. આજ બસ આ કુસંગીનું કામ, તમે ભગવાન ભજો ભજાવો, ના કોઈને નડવા જાઓ, પણ એને વગર કામે વગર વ્યાજે ગાળો આપે, તમને ચોખ્ખા કરે, તમને કેવા કરે ચોખ્ખા, જેને એક રૂપિયો ખર્ચવાનો ન હોય સત્સંગની અંદર. એ બહુ સરસ બધા સંતો ભક્તો પર એવું નેગેટિવ ને એવું સરસ વિવેચન કરે ને, ચોખ્ખા કરે આપણને, વધારે મહારાજને વાલા કરે. એ કૃપા છે જેવા કરવાવાળા હોય ને એની બહુ મોટી કૃપા. એવું જે કરે ને તમને મહારાજને બહુ વાલા કરે. મહારાજ કે જોવો તો ખરા, મહારાજને જે એવું કરે ને એ તો કૃપા કહેવાય. કોઈ એવું કરે વગર કામે વિરોધ કરે, વગર કામે અડચણ કરે, વગર કામે નિંદા કરે, વગર કામે તમને વોટ્સએપ ઉપર ચડાવે, વગર કામે તમને બધે ચડાવી દે ને, એ એની કૃપા છે. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરાવે છે તો બહુ મોટા કૃપાળુ કહેવાય. ભોજા ભક્ત અને હરિભક્ત જાણીને વૈરાગ્યો ગાળો દેવા લાગ્યા. ભોજા ભક્તે તેમને બંને હાથ જોડ્યા. ત્યાં ગામના જે સ્ત્રી પુરુષો હતા તેમને આ બધું જોયું, તેથી ઘણા પૂરજનો ભેળા મળીને વૈરાગ્યોને રોકવાને વારવા લાગ્યા. ત્યારે વૈરાગ્યોને ઘણો જ ક્રોધ ચડ્યો. કોઈક વૈરાગ્ય તલવાર ખેંચીને કાઢી, સામે બે હાથ જોડીને ભોજા ભક્ત ઊભા હતા. ભોજા ભક્ત કે ગાળો શા માટે દો છો, હું અમે અમે શું ખોટું કર્યું છે, અને અમે શું ખોટું કરીએ છીએ, અમે તમને ક્યાં નડીએ છે. ત્યાં તો એક વૈરાગીને જે ક્રોધ ચડ્યો ને તે ભોજા ભગતે હાથ જોડ્યા હતા, કાંડા ઉપર તલવારનો ઘા કર્યો તો એમના એક હાથનું કાંડું અડધું કપાઈ ગયું. બોલો, આ ભક્તોના કાંડાઓ કપાયા એની પર આ સત્સંગ સ્થપાયો છે.
સ્વામી નારાયણને ઓળખાવા ભક્તોએ કાંડા કપાવ્યા છે. આપણે આવું તો કંઈ નથી કરતા ને, આપણે નથી કાંડા કપાવા, નથી પગ કપાવા. સ્વામી નારાયણની જે આજ્ઞા છે એને ના કાપીએ ને તો બહુ મોટી સેવા છે. સ્વામી નારાયણે જે દીધું છે ને એને ના કાપીએ ને બહુ મોટી. ગુરુજી કહે છે ને આ સંપ્રદાયમાં એક નવી ઈંટ ના મૂકીએ તો કાંઈ નહીં, પણ જે મૂકેલી છે ને એને ખંખેરી ના નાખીએ ને એટી તો મોટામાં મોટી સેવા છે. કેવા ભગવાનના ભક્તો બોલો શ્રીજી મહારાજ માટે. બાકી આ ભોજા ભગત સામે જો એને તલવાર લઈને જો વાઢી નાખે ને તો એને વાર ના લાગે. ગઢવી હતા અને જોરવાળા હતા, કાંઈ એવા કોઈ નહોતા, ટીબી થયેલો હતો. પણ શ્રીજી મહારાજની એક આજ્ઞા, બસ હાથ જોડવા, હાથ જોડ્યા, કાંડું કાપી નાખ્યું. ભેળા થયેલા લોકોએ પેલા વૈરાગ્યોને રોકી દીધા. પછી તો બધા વૈરાગ્યો ભેળા થઈને પૂરના રાજા પાસે ગયા, ઠાકોરજીના મંદિરમાં બારણા બંધ કરી દીધા. વૈરાગ્યો પેલી સેવા કરતા હતા પાછા મંદિરની, પાછા પૂજારી તો ખરા જ, કાંડા કાપી નાખે, પણ ભગવાનના ભગત સાચા, સાધુનો ભગત આ ના કરે. આ ભગવાન પાસે રહેવાવાળા હોય ને, ખાલી ભગવાન પાસે પડ્યા રહ્યા હોય ને, બધું જ કરી શક્યા. પણ જે સાધુનો ભગત હશે ને, સાધુ એટલે મારો કહેવાનો અર્થ, સાધુ એટલે વાસ્તવિક સાધુ, એવાનો જે ભગત હશે ને બહુ નિર્માળ હશે, બહુ નિર્માણી હશે, બહુ દાસત્વ ભાવવાળો હશે. એ બાયો ચડાવવાવાળો ના હોય, હશે ભાઈ છોડો, હશે ભૂલવાવાળો હોય, એ સાધુનો ભગત છે. હા, પક્ષ માટે ગમે તે કરે, ભગવાનને ભગવાનના સંતના પક્ષ માટે. મહારાજે કહ્યું પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. સંતોને કદાચ દબાવવું પડે, નિર્માની થવું પડે, પણ ભગવાનના ભક્તને તો જવાબ દેવો પડે. પાજી પડાવની છાયામાં એને ના દબાવાય. રાજાને પેલા લોકોએ પાછું કહ્યું અમે મંદિરમાં સેવા નહીં કરીએ. લો, કારણ કે સ્વામિનારાયણનો શિષ્ય ગઢવી અહીં આવ્યો છે, એને અમારા ઉપર આરોપ મૂકવા કાંડું કાપ્યું છે, તેને તમે પૂરમાં આશ્રય આપ્યો છે. કેટલા ચોખ્ખા છે, એને એની જાતે કાંડું કાપીને અમારા પર આરોપ નાખ્યો છે. કે તમે જ્યારે એને ધાંગધ્રા બહાર કાઢશો ત્યારે અમે અનાજ ખાશું. ભૂખ હડતાલ તો પહેલેથી જ છે, ગાંધી બાપુને આપતા પહેલાં આ લોકો ભૂખ હડતાલ આપી ગયા છે. ઠાકોરજીની સેવા કરશું તેમ નહીં કાઢો, તેને નહીં કાઢો તો ભૂખ્યા મરી જઈશું, રાજાને ધમકી દીધી આવી. ત્યારે રાજાએ વૈરાગ્યો સામે હાથ જોડ્યા અને બોલ્યા તમે મોટા ટંટાખોર છો. જે સ્વામિનારાયણના શિષ્યો હોય છે તેઓ તો બધા તેમની આજ્ઞાથી બંધાયેલા હોય છે, ક્યારેય પોતાનું પારકું અંગ કાપે જ નહીં. શિક્ષાપત્રીમાં એના સ્વામિનારાયણે લખ્યું છે એમના ગુરુ જે સ્વામિનારાયણ છે તેમની એવી આજ્ઞા છે, તેઓ ગુરુના આજ્ઞા વચન ઉપર ક્યારેય પગ મૂકે નહીં. મને ખરેખર એમના વર્તન ઉપર હજી પાકો વિશ્વાસ છે. તમે વિચારો, રાજાઓને પણ હરિભગતના વર્તન ઉપર વિશ્વાસ હતા. આપણે ભગવાન સ્વામિનારાયણના છે, આપણા વર્તન ઉપર સમાજ બહુ મોટો વિશ્વાસ મૂકે છે, તો આપણું વર્તન મહારાજને છાજે એવું જોઈએ. મહારાજનું નામ આપણે લીધે બગડે એવું આપણું કોઈનું વર્તન ના જોઈએ. આપણને કોઈ એવો અધિકાર નથી. શ્રીજી મહારાજે દયા કરીને કંઠી આપી, શ્રીજી મહારાજે દયા કરીને ભગવા કપડાં આપ્યા, શ્રીજી મહારાજે દયા કરીને તમને તિલક ચાંદલા આપ્યા. મહારાજ કે તમે અમારા કહેવાઓ છો, આપણે સ્વામિનારાયણના કહેવાઈએ છીએ. સ્વામિનારાયણને નીચું જોવું પડે એવું આપણું કોઈ વર્તન કે જીવન ના હોય. આપણને એવું લાગે કે આપણાથી નીચું વર્તન થાય એવું છે તો સ્વામિનારાયણને સલામ ભરીને દુનિયા આખી પડી છે, રખડેલ થઈ જવાય. પણ શ્રીજી મહારાજના થઈને શ્રીજી મહારાજને નીચું જોવું પડે એવું આપણાથી કોઈ કાર્ય ક્યારેય ના થાય, એવું મારે ને તમારે બેયને તકેદારી રાખવાની છે. આ લોકોએ કાંડા કપાવ્યા મહારાજની લાજ વધારવા. આપણે મહારાજનું ગળું ના કાપી નાખીએ આપણા વર્તનથી, આપણા જીવનથી. હા, આપણે સાધન દશામાં હોઈએ, આપણે 100% કદાચ ના ચાલી શકીએ, પણ આપણે હાવ એવા ગમારને ગાફલ ના હોય કે કોઈ આપણા નામે ભગવાન સ્વામિનારાયણને કલંક લગાવી જાય એવું આપણા જીવનને વર્તન ના જોઈએ, એવું તો ના જ જોઈએ. મને ખરેખર એમના વર્તન ઉપર પાક્કો વિશ્વાસ છે. તમે તમારું પોતાનું મહાત્મ્ય જાણી જોઈને ખોવા બેઠા છો. તમારી એક પણ રીત સંતની નથી. અમને પણ એટલો તો વિવેક આવ્યો છે કે જે સ્ત્રીથી ધનથી દૂર રહે તે જ પૂરા સંત કહેવાય. આ કે મને હવે ખબર પડી ગઈ, ભોજા ભગતનો સમાગમ કર્યો છે ધાંગધ્રાના રાજાએ, ખબર પડી ગઈ છે કે સાધુ કેવા હોય. સંત થઈને સ્ત્રી અને ધન બંને રાખે એને કળિયુગના મળ જેવા કયા છે. તુલસીદાસ ઘણા મોટા ભક્ત થઈ ગયા, તેમણે સંતોની રીત પોકારી પોકારીને કહી છે, તેમાંથી તમારા જીવનમાં સંતની એકેય રીત નથી. હાથ જોડીને કીધું રાજાએ, જો સંતની રીતમાં ચાલતા હો તો તે મને બતાવો. હાલમાં તો સ્વામિનારાયણના બધા જ સંતો સંતની રીતે ચાલે છે. સંતની રીતે જે ચાલે તે સંત છે, જે રીતમાં ન ચાલે તે અસંત છે.
આ પ્રમાણે સૌએ સંતોની રીતને કહી છે અને પ્રત્યક્ષ દેખાય પણ છે. કપડાથી સંત નથી, કપડાથી સંત નથી, આશ્રમ સ્વીકારી લેવાથી સંત નથી, એના રસ્તે જ ચાલે એ જ સંત છે, એ જ સાધુ છે, એ જ બીજાના કલ્યાણને કરી શકે છે અને પોતાના કલ્યાણને કરી શકે છે. જે પોતે જ ડૂબવાનો છે, કોઈ દી કાનું નાવ કોઈને તારે નહીં, લાકડાનું છે પણ કાનું પડેલું છે, ડૂબવાનું જ, લોઢાનું છે નાવ, ડૂબવાનું જ. પણ જે પોતે ધર્મ નિયમમાં રહેતો હોય, બીજાને રાખી શકે એવો હોય, એ જ પોતે તરે ને બીજાને તારે. અમે તો સંતોના દાસ છીએ, સંતોની આગળ હજુર કહીને ઊભા રહીએ છીએ. અમે સંતોને તન મન અર્પણ કર્યા છે, અસંતથી તો દૂર રહીએ છીએ. વર્ણિ અને સાધુના ધર્મ લગભગ સરખા કયા છે? તમે આ વૈરાગ્યો ને એટલે વર્ણિ, તમારા સાધુના ધર્મ આમ તો લગભગ સરખા જ છે. ભોજા ભગતે જબરજસ્ત સમાગમ કરાવી દીધો દાંગધ્રાના રાજાને. બંને આઠ પ્રકારે સ્ત્રીના ત્યાગરૂપે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાડવાનું હોય છે. તે પ્રમાણે જે જે ધનનો ત્યાગ રાખે તે જ સાચા સંત કહેવાય. સંતોએ સર્વ વ્યસન અને કેફનો ત્યાગ કરીને શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રેમરૂપ ભક્તિ કરવાની હોય છે. અને તમે તો ટંટાખોર છો બધાય, તમારે ભક્તિ કરવાની મૂકીને આવે, સેવા નહીં કરવાની, મંદિર બંધ કરી દીધું, ભૂખ હડતાલ પર ઉતર્યા, એ જ તમારું વર્તન જ બતાવે તમને ભગવાનમાં હેત નથી. વર્તન જ બતાવે છે કે તમને ભગવાનમાં હેત નથી. મોટા પુરુષો કેવા, કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ક્યાંક બહાર સેવા કરવા જવાનું થયું હોય ને કદાચ તેના કાર્યકર્તા સાથે ના ફાવ્યું, તો પણ મોટા પુરુષે કેવા નિર્ણય કર્યા હોય, જ્યાં સુધી ભગવાનની સેવા કરવાવાળા કોઈ ના મળે ત્યાં સુધી અમે સેવા તો કરશું જ, ભલે તમારા વ્યવહાર સાથે નથી ફાવતું. તો વ્યવહાર નથી કરવો તમારી સાથે, પણ તમને જ્યાં સુધી કોઈ બીજા સેવા કરવાવાળા ના મળે ત્યાં સુધી અમે સેવા કરશું, એ મોટા પુરુષ ભગવાનમાં હેતવાળા કહેવાય, એ સાધુ કહેવાય, એને સંત કહેવાય. ઇતિહાસોને તપાસતા એવા મોટા પુરુષોને કરોડો વંદન, એની સાધુતાને કરોડો વંદન. એવા મોટા પુરુષ આપણને મળ્યા છે, જો તપાસ કરીએ, વિચાર કરીએ તો આપણને પોતાને શું મળ્યું છે એની ખબર પડે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના સપ્તમપુરમાં ધાંગધ્રામાં વૈરાગ્યનો ઉપદ્રવ રાજાએ સત્સંગનો ગુણ કહ્યો એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.